हेलो फ्रेंड्स, आज आप एकम बे पोटला टपके तप नो भाग बे वार्ता जोईशु। आपणे आगर वात करी हती के आपणे बीजा भाग में वार्ता सरस मजानी सांभळवाना छे, तो तैयार छो ने तमे वार्ता सांभळवा माटे? तो ए वार्ता आपणा चोपड़ी में आपी छे, लख्यू छे कि वार्ता वाँचो, तो आपणे वार्ता वाँचीशू अने साथे साथे एने समझूती पण मेळवीशू। तो वधीए आपणी वार्ता तरफ। आपणी वार्तानुं नाम छे वादरानी गम्मत। वादराओ क्यां होय छे? क्यां? वेरी गुड, आकाशमां। तो आकाशमां रहेला वादरोनी आ वार्ता छे, सांभळीए आपणे। चलो। गुलाबी ठंडी हती। तमे एकम एक वांदरा ने वाँचता न आवड़े एमां तमे सीखी गयेला कि गुलाबी ठंडी एटले शुं, याद आवे छे तमने? प्रवृत्ति में तमे सीखी गयेला। तो गुलाबी ठंडी एटले मजा पड़े एवी ठंडी। पवन धीमे धीमे वातो हतो। पवन के रीते वातो हतो? धीमे धीमे वातो हतो। कूकड़ो कूकड़े कूक करतो हतो। ते वखते केटलाक वादराने आकाशमां फरवा निकळवानुं मन थयुं। सरस मजानी ठंडी हती अने पवन धीमे धीमे वातो हतो। ते समये वादराने शुं मन थयुं? आकाशमां फरवा निकळवानुं मन थयुं। एक नानुं वादरुं बोल्युं। तो वादरो तो नाना पण होय मोटा पण होय, बराबर ने? तो एक नानुं वादरुं बोल्युं, आ रात अहींथी जाय तो अंधारुं मथे। रात जाए तो ए लोको अजवाड़ा आकाश में फरवा निकले, अंधारू होय तो आपने वस्तुओ बराबर देखाय जो फरवा निकलीए तो? न देखाय ने, बराबर। तो वादरा ने पण अंधारू गमतू नथी के फरवा जवू छे हमणे, तो जो अजवाड़ू होय तो बधी वस्तुओ ए लोको स्पष्ट जोई शके, एटले ए लोकोने कहे छे कि अंधारू मटे तो सारू, अंधारू जाय तो सारू। आपणे सारा सारा कपड़ा पहेरी फरवा जाइए, बराबर? सरस मजा आपणे कसे फरवा जाइए तो सारा सारा कपड़ा पहेरीए छे ने? नथी पहेरता? आपणे पहेरीए छे। तेम वादरो पण आकाशमां फरवा निकळवाना छे, तो एमणे पण मन थयुं कि अंधारू जाय तो आपणे सारा सारा कपड़ा पहेरीए अने फरवा जाइए अने गम्मत करीए, मजा करीए। अंधारू मटाडवा माटे एक मोटा वादराए दीवो सळगाव्यो। દીવાના અજવાળામાં સૌએ પોતપોતાના સારા સારા કપડાં શોધીને પહેરી લીધા। બધા વાદરાએ કપડાં પહેરવા માંડ્યા, કોઈ રાટા એટલે કે લાલ, પીળા, ગુલાબી, જાંબલી એમ રંગબેરંગી કપડાં પહેરીને વાદરા ફરવા નીકળ્યા। એટલે અમુક વાદરાએ લાલ રંગના કપડાં પહેર્યા, અમુક વાદરોએ પીળા રંગના, કોઈ કે ગુલાબી, કોઈ કે જાંબલી, એમ અલગ અલગના કપડાં રંગના કપડાં પહેર્યા। એટલે વાદરો તો કેવા દેખાવા માંડ્યા? રંગબેરંગી દેખાવા માંડ્યા। નીચેથી લોકો કહેવા લાગ્યા કે સૂર્યોદય થાય છે। એ લોકો તો વાદરો તો ક્યાં હોય? આકાશમાં હોય ને, તો રંગબેરંગી આકાશ દેખાવા માંડ્યું એટલે નીચેના લોકો એટલે કે મનુષ્ય લોકો કહેવા લાગ્યા સૂર્યોદય થયો લાગે છે। સૂર્યોદય એટલે શું? જ્યારે સૂર્ય ઉદય થાય એટલે કે સૂરજ ઉગે એને શું કહેવામાં આવે છે? સૂર્યોદય। એટલે રંગબેરંગી આકાશ દેવ ખાવા માંડ્યું એટલે નીચેના લોકોને થયું કે સૂરજ હવે ઉગવા માંડ્યો છે। દીવાની જ્યોત મોટી થઈ એટલે કેટલાક વાદરા પીળા અને ફિક્કા થઈ જવા લાગ્યા। ધીમે ધીમે દીવાનું તેજ કેવું થઈ ગયું? વધારે વધારે અજવાળું થવા માંડ્યું, એટલે નાના નાના વાદરાઓ તો એના પ્રકાશમાં ઝાંખા થવા માંડી ગયા અને અડધા તો પીળા અને ફિક્કા થઈ ગયા। એમણે એક મોટા વાદરાને જઈને ફરિયાદ કરી। શું ફરિયાદ કરી? કે આ દીવાના અજવાળાથી અમે તો કેવા થઈ ગયા છે? પીળા અને ફિક્કા થઈ ગયા છે। એટલે મોટા વાદરાને જઈને એમણે ફરિયાદ કરી। એમણે પેલા મોટા વાદરાને આ વિશે ફરિયાદ કરી। મોટા વાદરાએ તો કહ્યું કે બધા વાદરા ભેગા થઈ જાઓ અને દીવાને કહી દો કે એનું એકલાનું રાજ નથી। મોટા વાદરા હોય નાના નાના વાદરાઓને શું સમજાવ્યું? કે તમે બધા ભેગા થઈ જાઓ અને એ દીવાના જ્યોતને કહી દો
કે તારું એકલાનું રાજ અહીં નથી, અમે પણ અહીં રહીએ છીએ, અમને પણ ફરવાનું ગમે છે, અમને પણ હરવા ફરવાનું મન થાય છે અને અમે ફરવા નીકળ્યા છે, તો અમને તારા પ્રકાશથી પીરાને ફિક્કા ન કરી દે. જ્યારે તમે કશે મૂંઝવણ અનુભવો છો, અટવાઓ છો, ત્યારે તમે કોની સલાહ લો છો? તમારા મમ્મી પપ્પા વડીલોની સલાહ લો છો ને? તેમ આ નાના નાના વાદરાઓ પણ જ્યારે અટવાઈ જાય છે કોઈક વાટમાં, ત્યારે એ કોની પાસે જઈને ફરિયાદ કરવા જાય છે? મોટા વાદળ પાસે જાય છે. બધા વાદરા ભેગા થઈ જવા માંડ્યા. ઘણા વાદરા ભેગા થઈને એક મોટા પહાડ જેવા કાળા વાદરાની પાછળ જઈને બેઠા. બધા વાદરાઓ ભેગા થઈને કોની પાછળ જઈને બેઠા? એક મોટા પહાડ જેવા. પહાડ જોયો છો ને, મોટો હોય ને, બરાબર. તે મોટા પહાડની પાસે જઈને બેસી ગયા. કોણ બેસી ગયા? નાના નાના વાદરો. શા માટે બેસી ગયા? કે પેલા દીવાના અજવાળાથી એ લોકો કેવા થઈ ગયા? પીળા અને ફિક્કા. એ માટે એ લોકો મોટા વાદરા પાસે જઈને બેસી ગયા. નીચેથી લોકો કહેવા લાગ્યા કે આકાશ ઘેરાવા લાગ્યું. નીચેના લોકો એટલે કે મનુષ્ય લોકો શું કહેવા લાગ્યા? કે આકાશ શું થવા માંડ્યું છે? ઘેરાવા માંડ્યું છે. પણ દીવાનું તેજ પૂરું ઢંકાયું નહીં. નાના વાદરો તો મોટા પહાડ જેવા વાદર પાસે જઈને બેસી ગયા, છતાં પેલા દીવાનું તેજ પૂરેપૂરું ઢંકાયું ન હતું. પેલા મોટા વાદરાએ પવનને મદદે બોલાવ્યા કે પવન આવશે તો દીવો શું થઈ જશે? બરાબર, હોલવાઈ જશે. તો આ નાના વાદરાઓ પીરાને ફિક્કા થશે નહીં. એટલે પવનને પણ એ જ જોતું હતું કે આ દીવાને હું ક્યારે હોલવી નાખું. તો પવનને તો એ જ ગમતું હતું. એણે એનું કામ શરૂ કરી દીધું. શું કામ કરવાનું શરૂ કર્યું? પવન વાવાનું શરૂ કરી દીધું. નીચેથી લોકો કહેવા લાગ્યા કે વાવાઝોડું આવ્યું છે. વાવાઝોડું એટલે શું? કે જે ખૂબ જ જોરથી પવન ફૂંકાય છે, એની સાથે વરસાદ પણ વરસે છે. અને ખૂબ જ જોરથી પવન ફૂંકાવાને કારણે ઘરના, જો કાચું ઘર હોય તો એના છાપરા પણ ઉડી જાય છે, બરાબર. વૃક્ષો પણ પરી ભાંગે છે, બરાબર. તો વાવાઝોડું એને કહેવાય છે. ખૂબ જ જોરથી પવન ફૂંકાય અને એની સાથે ક્યારેક ક્યારેક વરસાદ પણ આવે તો એને વાવાઝોડું કહેવાય છે. તો હવે વાદરા પવનની ગાડીમાં બેસી દોડવા લાગ્યા. પવનની સાથે સાથે વાદરો પણ દોડવા લાગ્યા. આકાશમાં તો દોડા દોડી, પડા પડી ને ઢમાચકડી થઈ રહી. પવનને કારણે બધા દોડા દોડી કરવા માંડ્યા. ઢોળા, પીળા, બીજા નાના નાના વાદરાને મોટા વાદરાએ પોતાની ઓઠમાં લઈ લીધા. ઓઠમાં એટલે પોતાની પાસે છુપાવી દીધા, સંટાળી લીધા. બધે કાળું કાળું થઈ ગયું. દીવો તો કોણ જાણે ક્યાં ચાલ્યો ગયો. આ વાવાઝોડું ફૂંકાયું ત્યારે દીવો તો કોણ જાણે ક્યાં ચાલ્યો ગયો. પોતાની જીતથી વાદરાની આંખો ચમકવા લાગી. શું જીત હતી? કે દીવો ખબર નહીં ક્યાં ચાલ્યો ગયો. એમણે તો દીવાને ભગાવવો હતો, એટલે હવે એ લોકો જીતી ગયા. દીવો ચાલ્યો ગયો એટલે હવે એ લોકો ખુશ થઈ ગયા કે અમે તો જીતી ગયા, અને જીતમાં પોતાની આંખો ચમકાવવા માંડ્યા. તો નીચેથી લોકો કહેવા લાગ્યા કે વીજળી ઝબૂકવા માંડી. વીજળી ચમકે તો અવાજો આવે છે ને, બરાબર. અને આપણે નીચે હોઈએ તો આપણે પણ વાદળમાં કેવું લાગે, અંધારું થતું હોય. વીજળી ચમકે તો અજવાળું થતું હોય, અંધારું થતું હોય, અજવાળું થતું એવું લાગે છે ને. તેમ વાદળો આંખો ચમકાવે છે એટલે નીચે શું થવા, નીચેના લોકો શું કહેવા લાગ્યા કે વીજળી ઝબૂકવા લાગી છે. એકબીજાની સામે આંખો ચમકાવતા વાદરા પેલા દીવાની સામે જોરથી હસવા લાગ્યા. શા માટે હસે છે? કે અમે તો જીતી ગયા એમ કહેવા માગે છે, એટલે લોકો હસવા લાગ્યા. ખૂબ જોરથી ખડખડાટ હસવા લાગ્યા. નીચેથી લોકો કહેવા લાગ્યા કે આકાશ ગાજવા માંડ્યું. જ્યારે વરસાદ પડે તો આકાશમાં કેવા જોર જોરથી અવાજો આવે છે, આવે છે ને. તો જ્યારે વાદરો પેલા હસતા હતા ત્યારે જોર જોરથી અવાજો આવવા માંડ્યા, એટલે નીચેના લોકો તો કહેવા લાગ્યા કે આ વાદરો ગરજવા માંડ્યા, ગાજવા માંડ્યા. અને આ મોટી જીતના આનંદમાં વાદરા એટલું હસ્યા, એટલું હસ્યા, અરે એટલું હસ્યા કે એમને આંખોમાંથી આનંદની ધારાઓ વહેવા લાગી. આનંદ, ખુશીના આંસુ કહે ને, આનંદ બહુ ખુશ થઈ જાય તો લોકોની આંખોમાંથી આંસુ આવી જાય.
તો વાદરો પણ એટલા બધા ખુશ થઈ ગયા કે એમની આંખોમાંથી આનંદના આંસુઓ વહેવા લાગ્યા. ધરતી પરના લોકો કહેવા લાગ્યા કે વરસાદ વરસવા માંડ્યો. વાદરો હસવા લાગ્યા, એને કારણે શું કરવા માંડ્યું, ધરતી પર વરસાદ વરસવા માંડ્યો. પછી હરી ફરી ગમ્મત કરી બધા વાદરા પોતાના ઘરે ચાલ્યા ગયા. ધરતી પરના લોકો કહેવા લાગ્યા કે વરસાદ હવે બંધ થયો. બરાબર, આ આખી વાર્તામાં તમને સાની વાત લાગે છે? વરસાદની. બરાબર ને, જ્યારે વરસાદ વરસવાનો હોય તો સૂરજ વાદળોથી ધમકાઈ જાય છે, ક્યારેક વીજળી ચમકે છે, વાદળો કાળા કાળા થઈ જાય છે, વાદળો ગાજવા માંડે છે. બરાબર, અને વરસાદ વરસવા માંડે છે. આ બધી પ્રક્રિયા તમે જોજો, કારણ કે અત્યારે તો આપણી કઈ ઋતુ ચાલે છે, વરસાદ ઋતુ. એટલે તમે આનો અનુભવ કરતા જશો. અને હવે તો આપણી વાર્તા પણ તમે સાંભળી, એટલે તમે આ બધું જોજો. ક્યારે? જ્યારે વરસાદ પડતો હોય ત્યારે શું જોવાનું છે તમારે? વાદળોની ગમ્મત. તો ફરી મળીશું. બાય.